યાદ હશે તમને, આપણે સંમેલન કર્યું હતું ઉમરામાં, હા શ્રાવિકા ઉપાશ્રયમાં, ત્યારે આ પાંચ મળીને ટોટલ 350 યુવાન આવ્યા હતા. આજ સિર્ફ 350 તો કેપ્ટન હો ગયા હમારે, પૂરે ભારત ભર કે 350 કેપ્ટન હો ગયે. એ દિવસે 350 મેમ્બર હતા, એ કોર્પોરેટ લેવલ ઉપર વીઆર સેવા ગ્રુપ થઈ ગયું. અને મજાની વાત એ છે, એક રૂપિયાનું ફંડ નથી, કોઈ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નથી. વિચાર કરો, 15,000 યુવાનો દ્વારા ચાલતી કોઈ સંસ્થા કે જેની અંદર એક રૂપિયાનું ફંડ ન હોય, અને છતાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય. આ ડ્યુ ટુ તમારા, તમે, કારણ કે તમે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢો છો. કોઈ ગાડીનું પેટ્રોલ વાપરે છે, કોઈ મારા સાહેબને કદાચ જરૂર પડે, એના માણસને જરૂર પડે, 50 રૂપિયા કાઢીને આપી દે છે. અવર જવર કરવી પડે, કેટલા પણ બીજા 2-3 સ્ટેશન સુધી મૂકવા જવું પડે, મફતમાં તો કંઈ થતું નથી. ટોટલ મારો એવરી યર વીઆર સેવા દ્વારા કરોડો રૂપિયા જૈન શાસનની સુરક્ષા માટે ખર્ચાય છે. એ પણ રૂપિયાના ફંડ વગર કરોડો રૂપિયા વપરાતા હોય ને એવી કોઈ સંસ્થા હોય, એક જ સંસ્થા વિહાર સેવા ગ્રુપ છે. તાળી તો મને વગાડવાનું મન થાય તમારા માટે. બધી જ જાતની પરમાત્માએ તમને સુખ સગવડને અનુકૂળતા આપી હોય, અને છતાં વહેલી સવારે ઉઠી અને જે રીતના તમે વ્યવસ્થા કરો છો, મને નીલકંઠવાળા કે મારા સાહેબ તમે કિંમતી સાયણ આવશો ને, અમે તમને લેવા આવશું. કિંમતી સાયણ અને સાયણથી અમરોલી 24 કિલોમીટર લગભગ થાય, અને મારા સાહેબ અમે કિંમતી સાયણ આવશું અને સાયણથી પાછા અમરોલી પણ લઈ આવશું. મેં કીધું રેવા દો, કિમમાં મને વિહાર સેવાની સ્થાપના કરવા દો. મેં કિમની અંદર 15 યુવાનોને બોલાવ્યા, એમાંથી 10 આવ્યા, વીઆર સેવાની સ્થાપના થઈ. પહેલો જ વીઆર અમારી સાથે કરાવ્યો, અને રસ્તામાં જે અમને તકલીફ પડી, કારણ કે ક્રોસિંગ બંધ, 25 મિનિટ ઉભા રહ્યા, પૂછ્યું ક્યારે ખુલશે, મારા સાહેબ બિગડ ગયા એ ફાટક, કબ ખુલેગા પતા નહીં, એન્જિનિયર આયેગા તબ ખુલેગા. હવે એન્જિનિયર ક્યાંથી આવશે ખબર નહીં, દિલ્હીથી આવવાનો હશે. મેં કીધું હમ ક્યાં કરે, ત્યારે એ લોકોએ જોયું કે મારા સાહેબની વ્હીલચેર કોણ ઉઠાવશે, અને યુવાનો ભેગા મળી 4 ફાટક કુદાવવા પડે. આ 4 ફાટક કુદાવી અમારા વ્હીલચેરના માણસો અને એ ભેગા મળી અને કુદાવીને પછી બહાર આવ્યા. એ દિવસે એમણે કાન પકડ્યા, આજે સાહેબ અમે ન હોત ને તો આ વ્હીલચેર તમારે ઉઠાવવી પડત, અમારા ગુરુ ભગવાનને વ્હીલચેર ઉઠાવવી પડે એ અમારા માટે શોભાસ્પદ ન કહેવાય. આજથી નક્કી, કેમથી કોઈ પણ મહાત્મા જશે એક સ્ટેશન અમે મૂકવા જશું. આ યુવાનો છે, ઘરે એક ગ્લાસ પાણીનો ઉચકતા નથી, એ આવી હેવી વ્હીલચેર ઉચકે છે ને. સારું છે એના ફોટા નથી પાડ્યા, નહીતર ઘરવાળી છે ને આખું ઘર ઉચકાવે એમ છે. એ ઘરે જઈને કહેશે પણ નહીં કે આજે વ્હીલચેર ઉચકી દે. કહેવાનું તાત્પર્ય છે, આ હેવી પુરુષાર્થ, બીજા બધા પુરુષાર્થ કદાચ ઓછા વધતા હોય, અને બેઠેલાઓને કહું છું, જીવનમાં શરીરમાં તાકાત છે, મનમાં ઉત્સાહ છે, ત્યાં સુધી આ પુરુષાર્થને ક્યારેક ગૌણ નહીં કરતા, આ સેવાને નહીં છોડતા. તમારા વારસામાં તમારા દીકરાને તમે શું આપશો મને ખબર નથી, ગાડી આપશો, બંગલો આપશો, કેશ આપશો, શું આપશો મને ખબર નથી, પણ તમે જે વિચાર સેવા વર્ષો સુધી કરી છે એ તમારા દીકરાને આપીને જજો વારસામાં. તમારો દીકરો પણ ભવિષ્યમાં એમ કહી શકે, મારા પપ્પાએ 10 વર્ષ વિચાર સેવા કરી. વારસામાં બીજું બધું તો ઠીક, પણ આ વિહાર સેવા આપીને ગયા છે ને એને હું જિંદગી સુધી નહીં છોડું. આ ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે. નૌકારશી કદાચ આઘી પાછી, પરમાત્માની પૂજા કદાચ ઓછી વધતી થાય ને, ચિંતા નહીં કરતા. ક્યારેક 10 વાગે ઘરે આવો, થાકી ગયા, સૂઈ ગયા અને પૂજા રહી ગઈ, સાંજે કોઈ પૂછે પૂજા કરી, ત્યારે રોદરા નહીં રોતા, હાય રે હાય, આ જુઓ ને આજે વિહાર સેવામાં ગયા એમાં પૂજા રહી ગઈ, એમ કરીને તમારા પુણ્યને બાળી નહીં નાખતા. ગર્વ કે સાથ છાતી ફુલાવીને કહેજો, ભાઈ રોજ પરમાત્માની દ્રવ્ય પૂજા હતી, આજે પ્રભુની આજ્ઞાનું પાલન સ્વરૂપ ભાવ પૂજા કરવાનો લાભ મળ્યો. પરમાત્માના દેરાસરમાં 1/2 કલાક પૂજા કરું છું. હા, વધારે બેસો છો, કલાક બેસો છો, નોર્મલ કોર્સમાં 1 કલાકથી વધારે પૂજા કરો છો, નથી કરતા. અને વિહારમાં જાઓ તો 2-2.5 કલાક ઓછામાં ઓછા થાય, જવાબના ભેગા ગણી લો 3-3.5 કલાક થાય. આ 3.5 કલાક તમે શું કરો છો ખબર છે? પ્રભુની આગ્રહ છે કે તમારે તમારા સાધુ સાધ્વીને સાચવવા. 20 સ્થાનકમાં એક સ્થાનક છે વૈયા વચ્ચે સમાધિ, 17મું સ્થાનક, એમાં લખ્યું છે કે સાધુ સાધ્વીને માર્ગની અંદર
આપદા આવે ત્યારે સહાય કરો, અને એ સહાય કરો એનાથી કયું કર્મ બંધાય? તીર્થંકર નામ કરે.